सुप्रीम कोर्ट ना चीफ जस्टिस डीवाई चंद्रचूड़े जजो ने टकोर करी छे कि तेमणे कोई पण टिप्पणी करता समय सचेत रहेवू जोईए। सीजेआई आ दरमियान सोशियल मीडिया अंगे पण टिप्पणी करी। ઘણી વખત સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ કોઈ પણ કેસમાં સુનાવણી દરમિયાન એવી ટિપ્પણી કરે છે કે જેની સોશિયલ મીડિયા પર ચર્ચા થવા લાગે છે, બાદમાં ઘણી વખત ચુકાદો આ ટિપ્પણીઓની તુલનામાં તદ્દન વિપરીત આવે છે। આ મુદ્દે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે કહ્યું છે કે જજોએ સોશિયલ મીડિયા દ્વારા ઉત્પન્ન પડકારો માટે પોતાને પ્રશિક્ષિત કરવા જોઈએ। જ્યારે કોર્ટની કાર્યવાહીનું લાઈવ સ્ટ્રીમિંગ અને લાઈવ રિપોર્ટ કરવામાં આવી રહ્યો હોય તો સુનાવણી દરમિયાન કરવામાં આવતી ટિપ્પણીઓને લઈને સચેત રહેવું જોઈએ, નહીં તો જજો ને સોશિયલ મીડિયા પર ખોટા સમજવાનું જોખમ ઉભું થઈ જાય છે। સીજેઆઈએ આ વાત હાર્વર્ડ લો સ્કૂલ સેન્ટર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ન્યાયતંત્ર પર સોશિયલ મીડિયાના પ્રભાવના વિષયમાં એક સવાલના જવાબમાં કહી હતી। સીજેઆઈએ કહ્યું કે સોશિયલ મીડિયા આવ્યું તે પહેલા કોર્ટમાં ઘણા ઓછા પત્રકાર આવતા હતા, પરંતુ હવે લાખો પત્રકારો છે જે કોર્ટની કાર્યવાહીનું લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યા છે। તેમણે સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા ન્યાયાધીશો માટે મુદ્દા ઉત્પન્ન કરે છે, ટેકનોલોજીનો હવે કોઈ વિકલ્પ નથી અને તેથી જ સોશિયલ મીડિયાનો કોઈ વિકલ્પ નથી। આપણે એવા સમાજમાં કામ કરી રહ્યા છીએ કે જ્યાં સોશિયલ મીડિયાનું પ્રચલન છે। ચીફ જસ્ટિસે તે પણ જણાવ્યું કે એક ટ્રાયલ જજ જે કોઈ પણ કેસની સુનાવણી કરી રહ્યો છે તેની પાસે પહેલેથી જ સમાચારો અને વિચારોનું પૂર આવી ગયું હોય છે। સીજેઆઈએ તે વાતનો પણ ખુલાસો કર્યો કે તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ અથવા ફેસબુક પર નથી, પરંતુ અખબાર જરૂર વાંચે છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીબી। વિદેશમંત્રી એસ જયશંકરે એક કાર્યક્રમમાં ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધો અંગે ખુલીને પોતાની વાત મૂકી છે અને કહ્યું કે વિશ્વમાં ચીનની તાકાત વધી છે તો સાથે ભારતની સ્થિતિ પણ મજબૂત થઈ છે। જયશંકરે કેનેડાની ફટકાર લગાવતા કહ્યું છે કે કેનેડામાં કટ્ટરવાદમાં વધારો થયો છે। લંડનમાં ભારતીય હાઈ કમિશન તરફથી આયોજિત એક કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે વૈશ્વિક બાબતોમાં ભારતની સ્થિતિ અંગે વાત કરી। આ ચર્ચાનો વિષય હતો અબજો લોકો દુનિયાને કેવી રીતે નિહાળે છે। કાર્યક્રમમાં જયશંકરે કહ્યું કે જો દુનિયામાં ચીનની તાકાત વધી છે તો તે વાત પણ સત્ય છે કે ભારતનો પ્રભાવ પણ વધ્યો છે। The rise may be different, the time frame may be different, the quantitatively or qualitatively they may not be identical. But the fact is, as two countries who are really proximate neighbors, who are the two oldest civilizations of the world, who have survived as nation states, who are in a way exceptional nation states because they are civilizational ones. જયશંકરે કહ્યું કે ભારતે પોતાની ઓઇલ ખરીદવાની પોલિસીમાં ફેરબદલ કરીને મોંઘવારીને ઓછી કરી। રશિયા અને યુક્રેન યુદ્ધના કારણે કિંમતો અને મોંઘવારી આસમાને હતી, પરંતુ ભારતની પોલિસીથી વૈશ્વિક લેવલે મોંઘવારીને કાબુ કરવામાં મદદ મળી અને અમે આ મામલે આભારની રાહ જોઈ રહ્યા છીએ। ઇન્ડિયા વોઝ અ બિગ ઇનફ કન્ટ્રી ટુ કમાન્ડ સમ રિસ્પેક્ટ ઇન ધ માર્કેટ્સ, બટ ધેર વર મચ સ્મોલર કન્ટ્રીઝ હુ ડિડન્ટ ઇવન ગેટ રિસ્પોન્સિસ ટુ ધ ટેન્ડર ઇન પેરિસ બીકોઝ ધ એલએનજી સપ્લાયર્સ વર નો લોંગર ઇન્ટરેસ્ટેડ ઇન ડીલિંગ વિથ ધેમ, ધે હેડ બિગર ફિશ ટુ ફ્રાય। સો વી એક્ચ્યુઅલી સોફ્ટન્ડ ધ ઓઇલ માર્કેટ્સ એન્ડ ધ ગેસ માર્કેટ્સ થ્રુ આર પર્ચેસ પોલિસીઝ, વી હેવ એઝ અ કોન્સિક્વન્સ એક્ચ્યુઅલી મેનેજ ગ્લોબલ ઇન્ફ્લેશન। So frankly, people should be saying thank you. Service. Yes, absolutely. I'm waiting for the thank you. કેનેડાને ફટકાર લગાવતા જયશંકરે કહ્યું કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં અમે તપાસથી ઇનકાર નથી કરી રહ્યા, પરંતુ કેનેડાએ આ અંગે હજુ સુધી કોઈ પુરાવા નથી આપ્યા। અમને લાગે છે કે કેનેડાની રાજનીતિમાં હિંસા અને કટ્ટરવાદને સ્થાન મળ્યું છે, જેનાથી ભારતમાં ભાગલાવાદને પ્રોત્સાહન મળી રહ્યું છે। We feel that the Canadian politics has given space to violent and extreme political opinions which advocate separatism from India, including through violent means. And these people have been accommodated in Canadian politics. They have given the freedom to articulate their views. And not just that, it had come to a situation where the diplomats of my country, including the High Commissioner, we've had attacks on the High Commission
smoke bombs thrown at the High Commission. My Consul General and other diplomats were intimidated in public, on record, with no action taken by those who did this. રશિયા યુક્રેન યુદ્ધના સવાલ પર જયશંકરે કહ્યું કે લોકો આદર્શોની વાતો કરે છે પરંતુ હંમેશા પોતાના હિતોને ઉપર રાખે છે. અમે રશિયાની સાથે પોતાના સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ. સો વી હેવ લર્ન્ડ ધ હાર્ડ વે ધેટ પીપલ સ્પીક ઓફ પ્રિન્સિપલ્સ. આઈ ડોન્ટ સે ધે આર ઇરેલેવન્ટ ઓર આઈ વુડન્ટ બી સિનિકલ અબાઉટ ઇટ. But they are tempered by interests. And in this particular case, we have a very powerful interest to keep our relationship with. જ્યારથી રશિયા અને યુક્રેનનું યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ભારતનું સ્ટેન્ડ હંમેશા ન્યુટ્રલ રહ્યું છે. ભારતે યુએનમાં પણ રશિયન હુમલાની વિરુદ્ધ બોલવાનું અમેરિકા અને યુરોપિયન દેશોનું દબાણ ફગાવી દીધું હતું. બ્યુરો રિપોર્ટ, જીએસટીવી.